नमस्कार विद्यार्थी मित्रों, हूँ श्यामल शाह। आप सर्व ने श्री बीपी दावड़ा सरस्वती विद्यालय तरफ थी आवकारू छू। छेले आपणे विडियोनी अंदर सादी सरेराश नफानी पद्धति अने भारित सरेराश नफानी पद्धतिए पागड़ीना दाखला केवी रीते गणवा एना आपणे स्टेप शीख्या हता। आजे आपणे एना दाखलाओ गणता शीखीए छीए। सौ प्रथम आपणे दाखला नंबर 4 नी चर्चा करीए छीए। हूँ रकम वाँचू छूँ। नीचेनी माहिती परथी भावेश अने विपुलनी भागीदारी पेढ़ीनी पागड़ीनी किंमत छेल्ला 5 वर्षना सरेराश नफानी 4 वर्षनी खरीदीना आधारे गणवानी छे। तो मित्रों, अहींया 4 वर्षनी खरीदीना आधारे तो आपणे ज्यारे पण पागड़ी शोधवानुं सूत्र वापरीशुं तो एनी अंदर सरेराश नफो गुण्या पागड़ीना खरीदीना वर्षो, तेमां 4 वर्ष लेवामां आवशे। छेल्ला 5 वर्षना नफानी माहिती नीचे प्रमाणे छे। वर्ष 2011-12 एमां 1,00,000 रुपया नफो छे। 2012-13 एनी अंदर 1,10,000। वर्ष 2013-14 नी अंदर नफो 1,80,000 रुपया। वर्ष 2014-15 नी अंदर रुपया 2,00,000 अने वर्ष 2015 अने 16 नी अंदर 1,50,000। आगळना वीडियोमां मैं तमने समजाव्युं हतुं कि जो अहींया नफामां सतत वधारो थाय छे। 1,00,000 वधीने 1,10,000, एमांथी वधीने 1,80,000, एमांथी वधीने 2,00,000। पण छेल्ला वर्षनी अंदर नफामां घटाडो थयो छे, एटले जो नफामां वधघट थती होय तो आपणे सादी सरेराश नफानी पद्धतिए पागड़ी शोधवी पड़शे। हवे आपणे आ दाखलो गणता समझिए। तो आपणे सौ प्रथम वर्ष अने नफा लखी दीधा छे अलग 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 वर्षना। तो अनुक्रमे 5 वर्ष लख्या छे, पांचे पांच वर्षना अमे नफा लख्या छे। आपणे सौथी पहेला सरेराश नफानी जरूर पड़े। सरेराश नफो शोधवा माटे आपणे कुल नफा अने कुल वर्षोनी संख्यानी जरूर पड़े। अहींया कुल वर्ष थई जशे 5। हवे आ पांचे पांचनो सरवाळो मारीए तो आपणे रकम मळे जाय रुपया 7,40,000 रुपया। तो आ 7,40,000 रुपया आपणो कुल नफो थाय छे। हवे आपणे सरेराश नफो शोधवानुं सूत्र लखीशुं। सरेराश नफो शोधवानुं सूत्र, सरेराश नफो बराबर कुल नफो ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા। આપણો જે કુલ નફો છે અને કુલ વર્ષ આપણે 5 લખી નાખીએ છે, કુલ નફો છે આપણો 7,40,000 રૂપિયા, અને 7,40,000 ભાગ્યા 5 કરીએ તો આપણને જે રકમ મળશે એ રકમ આવશે 1,48,000 રૂપિયા। તો આમ અહીંયા પહેલું સ્ટેપ આપણું પૂરું કર્યું, સરેરાશ નફો મળી ગયો। હવે આપણે બીજા સ્ટેપની અંદર પાગડી શોધીશું। પાગડી શોધવાનું સૂત્ર છે, પાગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા। ઉપર તો આપણે સરેરાશ નફો શોધી નાખ્યો છે 1,48,000, અને આગળ આપણે રકમ વાંચ્યા હતા ત્યારે જ તે આપણે સમજાવ્યું ખરીદીના વર્ષ કેટલા લેવાના છે, 4 લેવાના છે। એટલે ખરીદીના વર્ષ 4 અને સરેરાશ નફો રૂપિયા 1,48,000। તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને રકમ મળશે રૂપિયા 5,92,000। તો અહીં દાખલા નંબર 4 પ્રમાણે પાઘડીનું મૂલ્ય રૂપિયા 5,92,000 થશે। નેક્સ્ટ, ત્યાર પછી દાખલા નંબર 5ની સમજૂતી મેળવીએ। મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેઓ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 પ્રમાણમાં કરવા માંગે છે। એટલે જૂનું પ્રમાણ હતું 3:2 અને નવું પ્રમાણ 1:1 કરવા માંગે છે। તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે। ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે। તો અહીંયા આગળ આ દાખલામાં ખરીદીના વર્ષો આપણે કેટલા લેવા પડશે, 5। હવે રકમની અંદર વર્ષ અને નફો આપણને આપેલો છે, 2013-14 અંદર 60,000 રૂપિયા નફો છે, 2014-15 અંદર 80,000 રૂપિયા નફો છે, 15-16 અંદર કૌંસમાં રકમ લખેલી છે અને આપણે ખોટ કહીએ છીએ। જ્યારે પણ રકમ કૌંસમાં લખી અને આપણે ખોટ કહીશું, 2016-17 અંદર નફો 30,000 છે, તો નફામાં વધઘટ અને અહીંયા ખોટ આવી ગઈ છે। એટલે પાઘડી શોધવા માટે આપણે સાદી સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરીશું। હવે આપણે દાખલો ગણીએ તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં યાદ રાખીશું કે નફાના આંકડા પ્લસ થશે અને ખોટની રકમ માઇનસ થશે। આપણે સાદી સરેરાશ શોધવાની છે એટલે પહેલાં કુલ નફાની જરૂર પડશે। 60,000 - 80,000 - 20,000 - 30,000 આમ કરતાં આપણને કુલ રકમ મળવી જોઈએ, અને જે રકમ છે 1,50,000, જેને આપણે કુલ નફો કહીએ છીએ। કુલ નફો મળી ગયા પછી
આપણે સૂત્ર લખીશું. પહેલાં સરેરાશ નફો શોધવાનું સૂત્ર. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા. અહીંયા કુલ વર્ષ છે ચાર, એટલે મેં છેદમાં પહેલાં ચાર લખી નાખ્યા. આપણને નફો મળી ગયો છે રૂપિયા 150,000. 150,000 ભાગ્યા ચાર કરીએ એટલે રકમ મળશે રૂપિયા 37,500. તો સૌથી પહેલાં સ્ટેપની અંદર આપણે સરેરાશ નફો 37,500 મળી ગયો છે. હવે બીજા સ્ટેપની અંદર આપણે પાઘડી શોધીશું. પાઘડી શોધવા માટે આપણે એનું સૂત્ર લખીશું. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આપણે સરેરાશ નફો આગળ ગણ્યો તો એ રકમ હતી 37,500. તો 37,500 અને રકમની અંદર જ આપણે હમણે અંડરલાઇન કર્યું છે 5 વર્ષની ખરીદી, એટલે ગુણ્યા કેટલા કર્યા છે આપણે 5. તો 37,500 ગુણ્યા 5 બરાબર રકમ મળશે રૂપિયા 187,500. માટે પાઘડીનું મૂલ્ય રૂપિયા 187,500 થશે. હવે પછીના વિડીયોની અંદર આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડી કઈ રીતે શોધી શકાય એનો આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.